જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌને નમસ્કાર વંદન. આજે આપને ચિત્રકાર રાજકુમાર શ્રી મંગલસિંહ ગોહિલ લાઠી વિશે વાત કરવી છે. આ વિડિયો ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં આપ જોઈ શકો છો. કાઠિયાવાડના રાજ પરિવારમાં કેટલાય રાજકુમારોએ પોતાનું અને કુળનું નામ, રાષ્ટ્રનું નામ દીપાવ્યું હતું. જેમ કે વાંકાનેરના રાજકુમાર મહારાજકુમાર રણજીતસિંહજી, ભાવનગરના રાજકુમાર ધર્મકુમારસિંહજી, જસદણ દરબાર સાહેબ શિવરાજકુમાર ખાચર, કોટડા સાંગાણીના ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી, જસદણના રાજકુમાર લવકુમાર ખાચર, અનકચંદ્ર ભાયાવાળા સાહેબ ભાયાવદર, જેમાં એક નામ આવે લાઠી રાજ્યના રાજકુમાર મંગલસિંહજી ગોહિલનું. તેઓનો જન્મ 5 ઓક્ટોબર 1915 રોજ લાઠી ઠાકોર સાહેબ પ્રતાપસિંહજીને ઘેર માતા ગંગાબાની કુખેથી થયો હતો. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી દહેરાદૂનની મિલિટરી કોલેજમાં દાખલ થયેલા, પરંતુ તેમને દહેરાદૂનમાં તબિયત બરોબર સાથ આપતી નહોતી અને અંદર કલાનો જીવ એટલે એમને ત્યાં ગોઠ્યું નહીં અને એ પરત આવી ગયેલા અને પોતાનો માઇલો લઈ ગયો તે ક્ષેત્રમાં આગળ વધ્યા હતા. આ રાજકુમારની અંદર 3 વિદ્યાએ ઘર કરી લીધું હતું, સાહિત્ય, સંગીત અને ચિત્રકલા. જે આત્મા કલાપીનો વારસ હોય એમાં શું કહેવું પડે, કાંઈ મોરના ઈંડા થોડા ચિતરવા પડે. આમ છતાં પોતે 1935 રવિશંકર રાવલની ગુજરાત કલા સંઘ ચિત્રશાળામાં દાખલ થયા હતા. મંગલસિંહજીએ માત્ર ચિત્રકલાની જ નહીં પણ સંગીતની આરાધના કરી હતી. જેમનું આ વિષયોમાં ઘડતર કરનાર હતા રાજકુમાર કોલેજના ચિત્ર શિક્ષક શંભુપ્રસાદ બૂચ, તેમના પિતા શ્રી પ્રતાપસિંહજી, લાભસિંહ તથા મિસ્ટર વુડ રવિશંકર રાવલ, આ ઉપરાંત શિલ્પકાર વિનાયક રાવ કરમારકર અને સોમાલાલ શાહથી પણ તે પ્રભાવિત થયા હતા. પરંતુ જ્યારે પોતે અભ્યાસ પૂર્ણ કરીને આવ્યા ત્યારે થોડો સમય લાઠીમાં પોલીસ અધિકારી તરીકે એમણે કામ કર્યું હતું. જેમનો પોલીસ અધિકારીના પોશાકમાં આપ અહીં ફોટો પણ જોઈ શકો છો. રાજા રજવાડાના રાજકુમારોને પોતાના રાજ્યમાં કંઈક ને કંઈક કામ કે નોકરી કરવી પડતી હતી. જે 5 સરાના જાડેજા પ્રવીણ કુંવરબા વેરે 3 જુલાઈ 1941 રોજ પરણ્યા હતા, મંગલસિંહજીના ધર્મપત્ની પ્રવીણ કુંવરબા પણ સારા ચિત્રકાર હતા. આથી આ જોડલી એવી જામી ગઈ હતી કે બંને ક્યારેક સાથે ચિત્રો બનાવતા. આ વાત હાલમાં તેમના એકમાત્ર હયાત સંતાન રાજકુમારી ઈલાબા વાત કરે ત્યારે આપણને એમ થાય કે આ શું જવાનો હશે, કેવું આ જોડલું મધુર જીવ્યું હશે. આજના કેટલા દંપતીઓમાં આવી એકરૂપતા જોવા મળે છે ખરી? મંગલસિંહજીએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બ્રસેલ્સ વગેરે સ્થળોએ પ્રવાસ કર્યો હતો અને પોતે પરદેશમાં જ આ ક્ષેત્રમાં રહી વધુ કામ કરીને રહેવા ઈચ્છતા હતા. પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે પોતે પાછા વતનમાં આવી ગયા હતા. જ્યારે ઈસવીસન 1933 લાઠી ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું 11મું સંમેલન દિવાન કૃષ્ણલાલ ઝવેરીના પ્રમુખપદે ભરાય ત્યારે કલાપીના માનીતા આરામ મહેલમાં કલા પ્રદર્શન ભરાયું હતું. આ પ્રદર્શનમાં મંગલસિંહજીએ કલાપી વાપરતા એવી કુલ 55 ચીજો એકઠી કરી પ્રદર્શિત કરી
दादा बापूनु ऋण चूकव्यू हतु। आ प्रदर्शन उद्घाटन दिवान प्रभाशंकर पटणीए कर्यु हतु। मंगलसिंहजी ए वियोगी प्रेमी कवि सुरसिंहजी उर्फे कलापीना पौत्र हता। तेमनी आंगळीओना टेरवामांथी एवा चित्रो निकळता के जोयाज करवानु मन थाय। आवडा मोटा गजाना चित्रकार वळी राजकुमार, तेमनी वाणी वर्तन अने संस्कार तो बीजाए शीखवा पड़े एवा नम्र मायाळु, अने एकवार मळे ते पण तेमने भूले नहीं एवा हता। बाकी तो मोटू नाम बनी जाए अने इनाम अकराम मळी जाए ते क्यारेक छकी पण जता आपणे हाल में केटलायने जोया छे। तेवोनु हमीरजी गोहिलनु चित्र ईस्वीसन 1937 में इंग्लैंड में योजायेल बॉम्बे आर्ट सोसायटी 46मा वार्षिक प्रदर्शन रॉयल अकादमी लंडन में पसंद थयु हतु। जेवोए इंदौर, आबू, पूना, दिल्ली, मुंबई, परदेश में ब्रसेल्स, बेल्जियम वगैरे वगैरे स्थले चित्र प्रदर्शनों योजी दर्शकों ने खुश करी दीधा हता। तेमना सर्जन ऊपर नजर करवा जाइए तो राग मंजूसाना 8 चित्रों, संगीतनी 8 रागिणीओनो संपुट, राष्ट्रपति भवन में मुकायेला चित्रों, हमीरजी गोहिलनु चित्र, कृष्ण जीवनना चित्रों, राम कथाना प्रसंगना चित्रों, चरक मुनिनु चित्र, महाराणी गुलाब कुंवरबा धन्वंतरी आयुर्वेद महाविद्यालय जामनगर खातेनु चित्र, गांधर्व लीला अशोका होटल दिल्लीनु चित्र, शंकराचार्य अने मंडन मिश्रनु मातुश्री वीरबाई महिला कॉलेज राजकोट खातेनु चित्र, मंगलसिंहजी रंग रेखा स्वरताल अने शब्द सौंदर्य एम त्रणेयना चाहक हता, निष्णांत हता, तेथी तेमणे भीत चित्रों अद्भुत दोरिया हता। जेवोए शांति निकेतननी मुलाकात लीधी हती अने महात्मा गांधीजीना चाहक हता अने पोते पण क्यारेक कांतता हता। अपना लोक साहित्यकार कला प्रेमी लेखक एवा जयमल भाई परमार कहता के मंगलसिंहजीए बीजू कई न कर्यु होत तो पण राग मंजूसाना एमना 8 चित्रों आ चित्र जगतना इतिहास में अमर रहवा सर्जाया हता। आवा चित्रों दोरवानो गुजरात में ते प्रथम प्रयोग हतो। कुमार मंगलसिंहजीनु एक अगत्यनु कार्य हतु राजमहलों में जे जूना चित्रों हता एने रिस्टोर करवा। आथी एमणे ए कार्य खूब उत्तम रीते करीने असंख्य चित्रों बचावी लीधा, जेमाना अमुक आपने अहीं बताव्या छे। जे आजे पण राजमहलनी दीवालो पर एवा नेवा लटकता रह्या छे। ईस्वी सन 1977 गुजरात राज्य ललित कला अकादमीए भावनगर खाते खास कार्यक्रम योजी तेमने नवाज्या हता। आ समये कोई पत्रकारे एमने प्रश्न पूछे कि आपने वधु वालू शू छे, तो कहे मने मारु वतन लाठी, मारी भूमि सौराष्ट्र अने मारो देश भारत वधु वालो छे। ईस्वी सन 1978 त्रिवेणी एवॉर्ड वडोदरा अने 1985 ऑल इंडिया फाइन आर्ट्स एंड क्राफ्ट सोसायटी न्यू दिल्लीनो एवॉर्ड तेमने मळ्यो हतो। राजकुमार मंगलसिंहजीनी तबियत बहु सारी रहती नहीं, तेमने किडनीनु दर्द हतु। अवसान पाम्या ए पहला 10 वर्षे तेमने कैंसर थयु हतु, परंतु तेमाथी ए बची गया हता। परंतु अंते मंगलसिंहजीनु 21 जान्युआरी 1985 ना रोज अवसान थयु, त्यारे तेमने दिल्ली मा एवॉर्ड मळवानो हतो। त्या पोते एवॉर्ड लेवा जवाना हता, त्यां तो तेमणे आ जगतमांथी विदाय लीधी। भले तेवोए कुदरतना क्रम मुजब विदाय लीधी, पण एमना चित्रों तो अजरामर रहवा सर्जाया हता। ज्यां सुधी कला जगत हशे त्यां सुधी एमनू नाम लेवातू रहशे।
મંગલસિંહજી ને ત્રણ સંતાનો હતા, ઈલાબા, અશ્વિની કુમાર અને ઋષિ કુમાર, જેમાં આ બે ભાઈઓ અકાળે અવસાન પામ્યા હતા, જે એમના પરિવાર માટે મોટું દુઃખ કાયમ રહ્યું હતું. જ્યારે ઈલાબાને કોટામાં હાડા રાજ પરિવારમાં પરણાવ્યા છે, તે હાલમાં હયાત છે, તેઓએ પિતાશ્રીના કાર્યની લાજવાબ તસવીરો જીવની જેમ જાળવેલ, તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મને આપી પિતૃઋણ ચૂકવ્યું છે. આભાર ઈલાબા, આભાર ઈલાબા, આભાર ઈલાબા. આજે ત્રણ વાર આભાર એટલા માટે માનું છું કે આજ બધાને સમયે ખોટા ખોટા બિઝી બનાવી દીધા છે, ત્યારે ઇતિહાસ લેખક તરીકે અફસોસ થાય કે બધા કેમ ઇતિહાસમાં અને પૂર્વજોની વાતો માટે રસ લેતા નથી કે સમય આપતા નથી. ઇતિહાસ અને સંસ્કૃતિની જાળવણી કરવી એ આપણી ફરજ છે.